કતારગામ ખાતે આવેલ LPS સ્કૂલ ખાતે LMT મોડેલ ટેસ્ટ 2022 અંતર્ગત તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા. એકદમ સફળતા કી ઓર સમારોહમાં કતારગામ વિસ્તારમાં કોર્પોરેટર સોનલબેન દેસાઈ તથા મુખ્ય વક્તા તરીકે મનીષ વઘાસિયા, શાળાના પ્રમુખ શૈલેષભાઈ સવાણી સાથે બંને શાળા એડમિન, આચાર્ય, સુપરવાઇઝર તથા તમામ વિભાગના HOD, શિક્ષકો અને વાલીઓ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય વક્તા મનીષભાઈ વઘાસિયા દ્વારા વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને પરીક્ષા લક્ષી માર્ગદર્શન આપ્યું હતું. મોડેલ ટેસ્ટમાં પ્રથમવાર વિદ્યાર્થીને 30,000 રૂપિયા, દ્વિતીય 25,000 રૂપિયા અને તૃતીય 20,000 રૂપિયાની સ્કોલરશિપ તથા પ્રોત્સાહિત ઇનામ એનાયત કરવામાં આવ્યા હતા. યસ, મનીષ વઘાસિયા ફ્રોમ માનસ લાઈફ કોચ. જે હાલ LP સવાણી સ્કૂલ LPS ની અંદર ખૂબ સરસ મજાનો આજે એક પ્રોગ્રામ જે એક કદમ સફળતાથી ઓર ભાવથી પ્રસ્તુત કરેલો, કે જેની અંદર બાળકોને સફળ કેમ થવું એ એજન્ડાઓ સાથે, હેતુ સાથે આપણે આ એક સેમિનાર કરેલો, કે જેની અંદર ચાર સ ઉપર મેં વાત કરી છે. સંકલ્પ, સંઘર્ષ, સહકાર અને સમર્પણ, અને આની સાથે થોડોક સંયમ. જો આ 5 સ ભેગા થાય તો સફળતા ચોક્કસ મળતી હોય છે. સાથે વાલી અને વિદ્યાર્થીઓને માર્ગદર્શિત કર્યા કે 10 પછી કયા કયા ફિલ્ડની અંદર તમે એડમિશન લઈ શકો છો. અને આ ઉપરાંત અત્યારે જે પરીક્ષાના થોડા જ દિવસો બાકી રહ્યા છે, તો વાલી અને વિદ્યાર્થીએ બોર્ડની પરીક્ષાની પહેલાં કેવા કેવા પ્રકારની તૈયારીઓ રાખવી જોઈએ, કેવા કેવા પ્રકારનું ધ્યાન રાખવું જોઈએ, એની આ સેમિનારમાં વિશેષ વાત થઈ છે. શૈલેષભાઈ સવાણી આ શાળાના પ્રમુખ છે અને એમના માર્ગદર્શનથી આ સેમિનાર થયો છે. થેન્ક યુ સો મચ સર. એક કદમ સફળતા કી ઓરમાં વિદ્યાર્થીઓએ શું ધ્યાન રાખવાનું રહેશે હવે પછીના સમયમાં? હવે પછીના સમયની અંદર તો હવે બોર્ડની પરીક્ષાના તો માત્ર 5-7 દિવસ બાકી છે. ત્યારે હવે પછીના સમયની અંદર એક પડાવ પૂરો થયો પરીક્ષા આપીને, બીજો પડાવ શરૂ થશે 10મા પછીની અને 12મા પછીનું કારકિર્દીની પસંદગી કરીને. તો કારકિર્દીની પસંદગી કેવી રીતે કરવી જોઈએ એના ઉપર એને ખાસ ધ્યાન રાખવાનું છે. કોઈના પ્રભાવમાં આવી કે કોઈની દેખાદેખીમાં આવી, ગાડળિયા ટોળાની અંદર એ જો કારકિર્દી પસંદ કરશે તો એમની લાઈફની અંદર ઘણા બધા નુકસાનો થશે. પરંતુ પોતાનો શોખ શું છે, પોતાની આવડત શું છે, પોતાને શું ગમે છે, પોતે કેવી રીતે કામ કરવા ઈચ્છે છે, જો આ એંગલથી કારકિર્દી પસંદ કરશે તો તમારું ભવિષ્યનું ખૂબ ઉજ્જવળ હશે. વિદ્યાર્થીઓને શું સંદેશ પાઠવશો કે એ લોકોએ કઈ વસ્તુનો હવે પછી ધ્યાન રાખવું પડશે? આવનારા સમયની અંદર વિદ્યાર્થીઓએ ખાસ એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે માત્ર થિયરીઓના અભ્યાસ કરતાં જો એ કોલેજની અંદર પ્રેક્ટિકલ ઉપર થોડું વર્ક કરશે, સાથે સ્કિલ ઉપર કામ કરશે, પોતાને જેનો શોખ છે, પોતાની જે આવડત છે એના ઉપર થોડું વર્ક કરશે, અને નિષ્ફળતાઓમાંથી સફળતાઓનું સક્સેસ ખુલતું હોય છે ત્યારે હંમેશને માટે નિષ્ફળતાઓ નિષ્ફળતા રીતે નહીં જોતા, બધી શું સફળ થઈ શકે છે એંગલથી જોશે તો આવનારું ભવિષ્ય એમનું ખૂબ ઉજ્જવળ હશે. થેન્ક યુ. નમસ્કાર. LPS ગ્રુપ ઓફ એજ્યુકેશનની અંદર સાયન્સ વિભાગમાં HOD રજનીશ ખેની અને ફિઝિક્સ વિશે ભણાવું છું. અને અમે મોડલ ટેસ્ટનું એક આયોજન કરેલું અને આ મોડલ ટેસ્ટની અંદર છોકરાઓએ ખૂબ સરસ પ્રેક્ટિસ કરી અને પોતાનો રેન્ક મેળવ્યો છે. એટલા માટે એક કદમ સફળતા કી ઓરની અંદર અમે પ્રોત્સાહન ઇનામ સાથે સ્કોલરશિપ પણ આપી છે કે જો એ બાળક આગળ ઉચ્ચ અભ્યાસ માટે કામ કરી શકે 11-12 સાયન્સ, 11-12 કોમર્સની અંદર બરાબર. એવી રીતે અમે લગભગ 1,40,000 કે 1.5 લાખ સુધીની અમે સ્કોલરશિપ વાલીઓની હાજરીમાં બાળકોને પ્રોત્સાહિત કરવા માટે કર્યું છે, જેથી પોતાનું બોડીની અંદર પરફોર્મન્સ વધારી શકે. અને સાથે સાથે જે એમની સાથે રનઅપ વિદ્યાર્થીઓ હતા એમને ફૂલ લઈને ખુલ્લી પાકડી સાથે બેગ અને પેડ સાથે અમે એને સન્માનિત કર્યા છે પ્રોત્સાહન ઇનામ સાથે. અને 30,000, 25,000, 20,000 અને 10,000 સુધીના 1-10 વિદ્યાર્થીઓને અમે આવા સ્કોલરશિપના ચેક અર્પણ કર્યા છે. જય હિન્દ વંદે માતરમ. સર, આ કરવા પાછળનું આપણું લોજિક શું હતું? સર, સ્કોલરશિપ બાળકોને આપવાનું એક જ કારણ હતું કે એ આ જે પરિસ્થિતિમાં છે વધુને વધુ પોતાના માર્ક્સ ગ્રો કરે, અને એમને હકીકતમાં એ બાળક જે ફિલ્ડમાં જવા માગે છે અને અમારી સંસ્થા સાથે જોડાઈને આગળ વધે એ માટે અમે સ્કોલરશિપ એમને આપી છે. વધુ કાર્યક્રમો આવા સ્કૂલ હજુ કરશે કે અહીંયા આગળ આટલો હતી આપણે પટકીએ? ના ના, બાળકો માટે હંમેશા LPS ગ્રુપ ઓફ એજ્યુકેશન કંઈ નવા કાર્યક્રમ કરતું જ રહ્યું છે અને કરશે પણ. LPS એટલે કે LMT 2022ની મોડલ ટેસ્ટમાં જો ઇનામ મળ્યા હોય તો બોર્ડની અંદર A1 A2 લાવે તો એમના માટેના પણ અમે કાર્યક્રમનું આગળ આયોજન કરશું. વધુમાં કતારગામ ખાતે આવેલ LPS સ્કૂલ દ્વારા અન્ય વિદ્યાર્થીઓને 1,40,000 સુધી સ્કોલરશિપ તથા ઇનામ આપીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત પૂરું પાડ્યું હતું. બ્યુરો રિપોર્ટ, સુરત.